प्रणिवेश रमणीय दर्शनम् मंदहास रुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। श्री घनश्याम महाराज नी जय। सर्वे हरि भक्तों ने जय स्वामीनारायण। मांडुक्य उपनिषद शांति पाठ जे श्लोक नो आपणे श्रवण करी रह्या हता, जारे कोई पण विद्या अंतेवासी पोताना गुरु समीपे जाए त्यारे कई कई लायकात धरावतो होवो जोईए, अने ऋषि मुनि पण ए अंतेवासीनी जिज्ञासा तरीके लईने आवेला जे प्रश्न तेनो उत्तर कई रीते करी शकवो जोईए, કેટલી આવશ્યકતા સત્પુરુષની છે એ આપણે જોયું કે ગુરુ અને શિષ્ય બંને જ પરમાત્મા તરફ જાય છે, એમાં ઋષિમુનિ હોય સત્પુરુષ હોય એ પરમાત્માના અનુભવથી હોય, અને એમને જે અનુભવ હોય એ અનુભવ પોતાની પાસે આવેલો શિષ્ય કઈ રીતે પરમાત્માનો અનુભવ કરી શકે એનું જ્ઞાન આપતા હોય છે। જો સત્પુરુષ ન હોય તો જળ ભરતની જેમ રાજ્યનો ત્યાગ કર્યો તપ અર્થે, છતાં પણ જો એવા કોઈ ઋષિમુનિ એમને ન મળ્યા તો ત્રણ ત્રણ જન્મ ધરવા પડ્યા। જનક રાજા જેવા મોટા રાજા એમને જો સદગુરુની પ્રાપ્તિ થઈ તો ગમે તેટલા મોટા રાજ્યમાં રાજ્ય કરતા હતા, છતાં પણ મિથિલાયમ પ્રદિત્તાયમ મે દહ્યતિ કિંચન, એમાં બંધાણા નહીં। અર્થાત કોઈ પણ જ્ઞાન અર્જિત આપણે કરીએ, કોઈ પણ જ્ઞાનની પ્રાપ્તિ કરીએ, મોક્ષના માર્ગમાં જ્યારે પરમાત્મા તરફ જઈએ છીએ ત્યારે અવશ્ય એવા કોઈ ઋષિમુનિ સત્પુરુષ બ્રહ્મવેતા બ્રહ્મજ્ઞાનીની જરૂર પડે છે। ત્યારે આપણે આજે શાંતિ પાઠમાં કહે છે, ॐ भद्रं कर्णेभिः श्रेणुयाम देवाः भद्रं पश्यमक्षभिर्यजत्राः। એનો અર્થ પ્રથમ પંક્તિનો જોઈએ કે હે આરાધ્ય દેવ, અમે અમારા કાનમાં સદૈવ મંગળમય શબ્દને સાંભળીએ, કે હે ભગવાન, અમે જીવનમાં તમને મેળવવા માટે, તમને પ્રસન્ન કરવા માટે, તમારી પાસે આવવા માટે અમને એવા શબ્દનું શ્રવણ થાય કે જે શબ્દે કરીને આપની સમીપ આવી શકાય, આપના સુખમાં અમે આનંદ લઈ શકીએ, આપને રાજી કરી શકીએ, આપને ગમે એવા થઈ શકીએ, એવા અમે શબ્દ સાંભળીએ।
આવી પ્રાર્થના કરે છે દેવોને. તો શબ્દની કેટલી મોટી કિંમત હશે, શબ્દની તાકાત કેટલી મોટી હશે એ આ ઋષિ મુનિ પ્રતિપાદન કરે છે, એ ઉપરથી ખ્યાલ આવે છે. એમને આરાધ્ય દેવ પાસે એમ કેમ પ્રાર્થના કરવી પડી કે અમે હંમેશા મંગળમય શબ્દનું શ્રવણ કરીએ, અર્થાત અમંગળ શબ્દ પણ હોઈ શકે. જો મંગળ શબ્દનું શ્રવણ કરીએ તો જીવની ઉન્નતિ થાય છે, અમંગળ શબ્દનું શ્રવણ કરીએ તો જીવની અધોગતિ થાય છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે શબ્દની તાકાત ખૂબ મોટી હોય છે. આધ્યાત્મિક માર્ગમાં શબ્દનું જોર હોય છે અને ભૌતિક માર્ગમાં પણ શબ્દનું જોર હોય છે. શબ્દ વિનાની કોઈ દુનિયા નથી હોતી. જેવો શબ્દ આપણે સાંભળીએ એવું આપણું અંતકરણ અને એવી વિચારધારણા બંધાય છે, એવી માન્યતા બંધાય છે, એવા સિદ્ધાંત બાંધી લઈએ છીએ. જેવું સાંભળીએ એવું આપણું અંતકરણ અને વિચાર બને છે. તો જ્યારે મોક્ષના માર્ગમાં આ જીવ ભગવાન તરફ જતો હોય ત્યારે કેવા શબ્દનું શ્રવણ કરવું ને એનો ખ્યાલ હર કોઈ મુમુક્ષુને હોવો જોઈએ. આપણે સૌ કોઈ, અમે ને તમે બધા જ, આપણે સૌ કોઈ એક પરમાત્મા તરફની રાહ લીધી છે, એક ભગવાનને રાજી કરવાની રાહ લીધી છે, એક ભગવાનની નજીક જવાનો રસ્તો પકડ્યો છે. તો કઈ વસ્તુ સાંભળવી, કઈ વસ્તુ ન સાંભળવી, કઈ વસ્તુ સાંભળવાથી ભગવાનની નજીક જવાય છે, કઈ વસ્તુ સાંભળવાથી સત્પુરુષની નજીક જવાય છે, કઈ વસ્તુ સાંભળવાથી સંતો અને ભક્તોની નજીક જવાય છે, અને કઈ વસ્તુ સાંભળવાથી ભગવાનથી આપણે વિમુખ થઈએ છીએ, એ સર્વેનો સાર અને અસાર જો ન કરતા આવડે તો આ જીવ દુઃખી દુઃખી થઈને પછી ભગવાનનો વાક કાઢે છે, સત્પુરુષ અને સંતો ભક્તોનો વાક કાઢે છે. આમાં કોઈનો વાક હોતો નથી, પરંતુ આ અનાદિકાળથી આ જીવ ભવાટીમાંથી ભટકતો ભટકતો આવતો હોય છે, પણ જો એને આ કાન દ્વારા, આંખ દ્વારા, કોઈ પણ ઇન્દ્રિયો દ્વારા એને વિવેકનું જ્ઞાન કરતા ન આવડે તો આ જ દેહ ધોકો પણ કરે છે અને આ દેહ દ્વારા ભગવાનની પણ પ્રાપ્તિ કરી શકાય છે. જો કથા વાર્તા રૂપી શબ્દનું શ્રવણ કરીએ તો જીવન ભગવત પરાયણ બને છે. તો આપણે જોવું છે કે શબ્દની તાકાત કેટલી હોય છે. પછી આપણે જોશું શું સાંભળીએ ને શું સાંભળવું ના જોઈએ, કેટલું સાંભળવું જોઈએ, કેટલું ન સાંભળવું જોઈએ, કઈ વસ્તુ સાંભળવાથી ભગવાનને માર્ગે આપણે આગળ વધી શકીએ અને કઈ વસ્તુ સાંભળીએ તો ભગવાનના રસ્તે હોઈએ છતાં પણ આપણે વિમુખ થઈ જઈએ છીએ. તો કથા વાર્તા રૂપી શબ્દનું શ્રવણ કરીએ તો જીવન ભગવત પરાયણ બને છે. પણ જો કથા વાર્તાની સાથે મોક્ષના માર્ગમાંથી પાડી નાખવાની એવા કટાક્ષ રૂપે જો શબ્દ સાંભળીએ તો એવા શબ્દ સાંભળવાથી એ મુમુક્ષુ ભગવત પરાયણથી વિમુખ થઈ જાય છે. તો આ કાન દ્વારા જેવો શબ્દ વ્યક્તિનો સાંભળીએ ને ભક્તો, એવી વિચારધારા બને છે,
અને એ જે વિચારધારા બને ને એના પ્રમાણે આપણે ચાલીએ છીએ. સારો શબ્દ સાંભળો તો સારી વિચારધારા બંધાય છે, ખરાબ શબ્દ સાંભળો તો ખરાબ વિચારધારા બંધાય છે. એનું કારણ હોય તો મન ખૂબ સેન્સિટિવ છે, એટલા માટે આ કાનનો ઉપયોગ ખૂબ સારી રીતે કરવો અને સારી રીતે કર્યા પછી એનું મનન કરવું અને મનન કરી નિધિધ્યાસ કરવો અને પછી સાક્ષાત્કાર થતો હોય છે. માત્ર જો કાનને સુખ આવે એવા જો શબ્દ સાંભળીએ તો ઘણીક વાર આપણને સુખ આવે. આપણે ઘણા સાંભળતા હોય કંઈ પણ વસ્તુ, બહુ મજા આવી, બહુ આનંદ આવ્યો, બહુ સુખ આવ્યું, બહુ જાણવા મળ્યું કહીએ ને. ઘણું બધું વસ્તુ આપણે ના સાંભળતા હોય, કંઈ પણ વસ્તુ સાંભળતા હોય ઘણી વાર કોઈ મનોરંજન કરાવી દીધું, હાસ્ય કરાવી દીધું, હૃદયમાં એવી ભાવના ઉત્પન્ન કરી દીધી, એવો પ્રેમ કરાવી દીધો, એવી ભક્તિ કરાવી દીધી, એવો મહિમા દેખાડી દીધો, પણ એ જ શબ્દ સાંભળીએ કે જે શબ્દ સાંભળવે કરીને આપણું જીવન પરિવર્તન બને, એ શબ્દ સાંભળો કે જે શબ્દ સાંભળવે કરીને પરમાત્માની અનુભૂતિ ધીરે ધીરે થવા લાગે, એ શબ્દ સાંભળો જે શબ્દ સાંભળ્યો કરીને સત્પુરુષના રાજીપાના ભાગીદાર થઈએ, એ શબ્દ સાંભળવો જે શબ્દે કરીને સંતો અને ભક્તોનો મહિમા સમજાય, અને એવા શબ્દ જ મંગળયુક્ત કહેવાય છે. મંગળયુક્ત કહેવાય છે. અને આ જીવ સવારથી ઉઠે ત્યારથી રાત ઊંઘે ત્યાં સુધી ઘણા બધા પ્રકારના શબ્દ સાંભળે છે, ઘણા બધા. જેવા પથારીમાંથી આપણે ઉઠીએ તરત કોઈ વ્યક્તિ આપણી સામે ન હોય તો અંદરોઅંદર આપણામાં શબ્દનું મનન થવા લાગે છે. આપણે જીવનમાં ખૂબ સારી રીતે અભ્યાસ કરવો જોઈએ કે જ્યારે આપણે ભગવાનના માર્ગે ચાલતા હોઈએ ને ત્યારે ખૂબ સાવધાનીપૂર્વક આપણે જીવન જીવવું પડતું હોય છે, કારણ કે સાવધાની હટી તો દુર્ઘટના ઘટી. તો આ કાન દ્વારા આપણે આખા દિવસ દરમિયાન કઈ કઈ પ્રકારના શબ્દ સાંભળીએ છીએ ને, એવું કહીશ. એમ શબ્દના ચાર વિભાગ કરી શકાય. કેટલા? ચાર વિભાગ. ઉત્તમ શબ્દ, મધ્યમ શબ્દ, કનિષ્ઠ શબ્દ અને અધમ શબ્દ. આ ચાર શબ્દમાં આપણે આખો દિવસ વિતાવીએ છીએ. અધમ, આ ચાર શબ્દમાંથી જ આપણા કાનમાં પ્રવેશ થાય છે અને એ પ્રવેશ થઈને આપણા મનમાં એક વિચાર સ્થાપિત થાય છે. એ વિચાર સ્થાપિત કરીને આપણે કોઈ પણ નિર્ણય લઈએ છીએ. તો ઉત્તમ શબ્દ કયો કહેવાય, મધ્યમ શબ્દ કોને કહેવાય, કનિષ્ઠ શબ્દ કોને કહેવાય અને અધમ શબ્દ કોને કહેવાય? તો પ્રથમ છે અધમ શબ્દ હું કહીશ, પછી ઉત્તમ શબ્દ કહીશ. અધમ શબ્દ એને કહેવાય જે શબ્દ અધાર્મિકતા સાથે સંબંધ ધરાવતો હોય, અધાર્મિકતા સાથે સંબંધ ધરાવતો હોય, એને કોઈ ધાર્મિકતા આધ્યાત્મિકતા સાથે ભક્તિ ભજન સાથે કોઈ લેવા દેવા ના હોય, માત્ર ને માત્ર પંચ વિષયમાં જ અનુરાગી હોય, મનને જ ખુશ કરવાનો
ઈશક હોય એન જે મનમાં આવે એન જે બુદ્ધિમાં આવે એ જ વસ્તુ કરી લેવો એ અધમ શબ્દ. એમાં કોઈ પ્રકારનો સાર અસાર ન હોય, માત્ર માત્ર ભોગ હોય, ભોગ હોય, તે છે અધમ શબ્દ. એ અધમ શબ્દનું જો શ્રવણ કરીએ, અધમ શબ્દનું જો શ્રવણ કરીએ તો ભગવાનની પ્રાપ્તિ થતી નથી. જેવી રીતે કોઈ આપણી બાજુમાં બેઠેલો વ્યક્તિ હોય, એ જો ગાળો બોલતો હોય, ફિલ્મના ગાયન ગાતો હોય, અશ્લીલ વાતો કરતો હોય, અનીતિથી રૂપિયા કમાવાની વાતો કરતો હોય, ગંદુ જોવાની વાતો કરતો હોય, ગંદુ સાંભળવાની વાતો કરતો હોય, ભગવાનના ખંડનની વાતો કરતો હોય, સત્પુરુષ અને સંતો અને ભક્તોના મહિમામાંથી આપણે ઉડાડવાની વાતો કરતો હોય, તો છે વાલા ભક્તો અધમ શબ્દ. એ જો અધમ શબ્દનો ખ્યાલ હોય અને આપણે જાણી રાખીએ કે આ ગાળો બોલે છે, આ ફિલ્મના ગાયન ગાય છે, આનો શબ્દ ભગવાનમાંથી વિમુખ કરી શકે એવો છે, આ શબ્દ સત્પુરુષ અને સંતો અને ભક્તોમાંથી આપણને બાકાત કરી શકે એમ છે, તો એવા જ્યાં જ્યાં શબ્દ આપણને દેખાય ને, એ આ કાનથી સદંતર દૂર રાખવા. જો એ શબ્દ આપણા કાનમાં પડે કોઈ પણ વ્યક્તિનો, કોઈ પણ વ્યક્તિનો, તો આ જીવ છે ને એ ગંગા જેવો શુદ્ધ છે. એ હું તમને કાલે એક પ્રેક્ટિકલ બતાવીશ કે ગંગા જેવો શુદ્ધ કઈ રીતે છે. એ ગંગા જેવો શુદ્ધ છે, જીવ છે એ એકદમ શુદ્ધ છે, પણ જ્યારે આ દેહમાં આવે છે ત્યારે આ મન અને બુદ્ધિના કારણે એની ઉપર અજ્ઞાનનું પડ છવાઈ જાય છે. પછી જેને વાસ્તવિકતાની અને સત્યની વિવેક ને અવિવેકનું જે જ્ઞાન લેવું જોઈએ ને, એ નથી લેતો, કારણ કે એને એવા અધમ શબ્દનો યોગ છે, એવા અધમ શબ્દનું શ્રવણ કરે છે, તેના કારણે આ ગંગા જેવો જે શુદ્ધ જીવ છે એટલો એનામાં ભેળ થતો જાય છે. એના કારણે એનામાં ધીરે 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 અશુદ્ધ ભાવ આવતો જાય છે. વસ્તુ તો જીવ તો શુદ્ધ છે, પરંતુ આ દેહ જ આપણને અશુદ્ધ કરી દે છે. એટલા માટે આ ઋષિ મુનિને આરાધ્ય દેવપાએ માંગવું પડ્યું કે અમે હંમેશા છે ને મંગળમય શબ્દનું શ્રવણ કરીએ, અર્થાત અસુરો થકી એમને અમંગળ શબ્દનો પ્રહાર હશે, એટલા માટે બચવા માટે એમને પ્રાર્થના કરી કે અમે હંમેશા મંગળમય શબ્દનું શ્રવણ કરીએ. સૌ પ્રથમ મેં આપને અધમ શબ્દની વાત કરી, હવે છે કનિષ્ઠ શબ્દ. કનિષ્ઠ શબ્દનો સંબંધ કુશળ વ્યવહાર સાથે ધરાવે છે, અર્થાત પરિવાર સાથે, સમાજ માટે, નોકરી ધંધા માટે જે શબ્દનો પ્રયોગ થાય ને, એ કનિષ્ઠ શબ્દ છે. આપણે છે ને વિચારવાનું છે અને ચિંતન કરવાનું છે કે હું આ સંપૂર્ણ દિન દરમિયાન કયા કયા શબ્દમાંથી હું વિચરણ કરીને આવ્યો, કયા શબ્દમાંથી વિચરણ કરીને આવ્યો, કયા શબ્દ મને પરમાત્મા તરફ લઈ ગયા, અને કયો શબ્દ ભૌતિક તરફ લઈ ગયા, અને કયો શબ્દ પંચ વિષય તરફ લઈ ગયો, અને કયો શબ્દ સત્પુરુષ તરફ લઈ ગયો, કયો શબ્દ મને સંતો અને ભક્તો તરફ લઈ ગયો, અને એ બધી વસ્તુ 24 કલાકનું આપણે આ ઉત્તમ મધ્યમ ને કનિષ્ઠ ને અધમ આ ચારે ચારનો આપણને ખ્યાલ હોય ને, તો આપણને ખ્યાલ આવે
કે 24 કલાકમાં મેં શ્રવણ કર્યું, તે શ્રવણ કર્યું એ દરમિયાન મેં સાંભળ્યું એ દરમિયાન કેટલો ભગવત તરફ ગયો અને કેટલો વિમુખ તરફ ગયો, એટલો આ જીવને ખ્યાલ હોવો જોઈએ. કનિષ્ઠ શબ્દ છે પરિવાર માટે, સમાજ માટે, નોકરી ધંધા માટે જે ઉપયોગ થાય એ કનિષ્ઠ શબ્દ. બે જણા વ્યક્તિ બેઠા હોય, સમાજમાં આમ કર્યું, મોદી સાહેબે આમ કર્યું, આ પાર્ટીએ આમ કર્યું, આ દેશમાં આવી રીતે થયું, આ કન્ટ્રીમાં આવી રીતે થયું, આ સ્કૂલમાં આવી રીતે થયું, આના ઘરમાં આ થયું, આના પરિવારમાં આ થયું, આવી જે બધી ચર્ચા વિચારણા થાય, આને નોકરીમાંથી કાઢી નાખો, આની નોકરીમાં બઢતી થઈ, આને નોકરીમાં પગાર ઓછો થઈ ગયો, આને વણ કીધા વિના નોકરીમાંથી કાઢી નાખો, અર્થાત જાગતિક સંબંધી જે વાત થાય, જગત સંબંધી વાત થાય, એ બધા કહેવાય કે કનિષ્ઠ શબ્દ. એનો અર્થ હું એવો નથી પ્રતિપાદન કરવા માંગતો કે ન સાંભળવો, હું એમ કહેવા માંગુ છું કયો શબ્દ કેટલો સાંભળવો અને શેના પ્રયોજનથી સાંભળવો અને આપણું શું પ્રયોજન છે એ બધો ખ્યાલ હોવો જોઈએ. અને ખ્યાલ હોય ને તો જ આપણે એનો ત્યાગને ભાગ કરી શકીએ, અને ત્યાગ ભાગ કરી શકીએ ને તો જ આ જીવની અંદર રહેલી જે પરમાત્માની મૂર્તિ તેનો અનુભવ કરી શકીએ. આખી દુનિયા શબ્દમાં જ ભરમાયેલી છે, શબ્દમાં જ. જેવો જેવો સાંભળે એવો વિચાર થતો હોય છે. આગળ મેં જણાવ્યું. ત્રીજો છે મધ્યમ શબ્દ. મધ્યમ શબ્દનો સંબંધ સમાજ સેવા માટે છે, અર્થાત ગુરુકુલ માટે, પાંજરાપોળ માટે, ગરીબ લોકો માટે, અનાથ આશ્રમો માટે, વિધવા હોય, અસહાય કોઈ વ્યક્તિ હોય, તો દરેક જીવના જે પ્રાણી માત્ર જીવન નિર્વાહ માટે જે પ્રવચન અપાય એ શબ્દનો જે ઉપયોગ થાય ને એ મધ્યમ શબ્દ છે, અર્થાત એવા શબ્દ કે જેમાં માત્ર હિત સમાયેલું હોય, સમાજનું, ગુરુકુલમાં વિદ્યાર્થીનું, ગરીબ લોકોનું, અનાથ આશ્રમોનું, એ જે હિતયુક્ત શબ્દનું શ્રવણ કરીએ અને એવા હિતયુક્ત શબ્દનું આપણે શ્રવણ કરીએ તો આપણને કંઈક ઈચ્છા થાય, ચાલો ગુરુકુલમાં 10 વ્યક્તિ ફ્રી ઓફ ચાર્જમાં ભણે છે તો આપણે સેવા કરીએ, અનાથ આશ્રમમાં બહેરા મૂંગા બાળકો રહે છે તો આપણે સેવા કરીએ, આટલા વિસ્તારમાં ગરીબ લોકો ખૂબ રહે છે તો ભગવાન આપણને સંપત્તિ આપી છે તેને ધાબળા વિતરણ કરીએ, અન્ન વિતરણ કરીએ, સાયકલ વિતરણ કરીએ, અર્થાત જીવન ઉપયોગી તમામ વસ્તુનું વિતરણ કરી એવી જે ભાવના સાથે સંકળાયેલો હોય, કોઈ અસહાય વ્યક્તિ હોય પશુ પક્ષી હોય તાપમાં તલપતા હોય તો એની માટે આપણે જે કંઈ પાણીની વ્યવસ્થા કરીએ, અર્થાત સમાજ સેવાની કઈ પણ નિસ્વાર્થ ભાવે અને નિષ્કામ ભાવે જો કરતા હોય તો છે મધ્યમ શબ્દ. આ જેવો શબ્દ જે સાંભળે ને, મધ્યમ શબ્દ સાંભળે તો આપણને એવી ઈચ્છા થઈ જાય, કનિષ્ઠ શબ્દ સાંભળીએ તો આપણને એવી ઈચ્છા થઈ જાય, અધમ શબ્દ સાંભળે તો આપણને એવી ઈચ્છા થઈ જાય. હવે છે ઉત્તમ શબ્દ. ઉત્તમ શબ્દ આધ્યાત્મિકતા સાથે સંબંધ ધરાવતો હોય છે, કે જેમાં માત્ર કથાનું શ્રવણ કરવાનું હોય,
કીર્તનોનું શ્રવણ કરવાનું હોય, બોલવાનું હોય, પ્રભુ સ્મરણ કરવાનું હોય, મુમુક્ષુ જે લોકો હોય એમને મૂર્તિનો માર્ગ સમજાવવાનો હોય, સંભળાવવાનો હોય, એવા જે શબ્દો આપણે સાંભળીએ તો બધા કેવા છે? ઉત્તમ શબ્દ, ઉત્તમ શબ્દ. હું પૂછું આજે કે આ ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ, અધમ શબ્દ, આ ચારે ચારનો ભગવાનના ભક્તો હોય તો સમજીએ આપણે કે અધમ શબ્દનો યોગ બહુ ના હોય, બહુ ના હોય, ક્યારેક ક્યારેક થઈ જતો હોય. પરંતુ કનિષ્ઠ, મધ્યમ અને ઉત્તમ આ ત્રણ તો શબ્દોનું આપણે શ્રવણ તો કરતા જઈશે આખા દિવસ દરમિયાન. તો ઉત્તમ શબ્દ સાંભળવે કરીને મારી ભગવત સન્મુખ કેટલી પ્રવૃત્તિ થઈ, મધ્યમ શબ્દ સાંભળવે કરીને મારી સમાજ સેવા તરફ કેટલી વૃત્તિ ગઈ, અને કનિષ્ઠ શબ્દ સાંભળવે કરીને મારી જગત સંબંધી, પરિવાર સંબંધી વૃત્તિ કેટલી ગઈ. આંખ બંધ કરો ને તો ખ્યાલ આવી જાય આપણને. એમાં કેલ્ક્યુલેશન માંડીએ ને આપણે તો બહુધા કરીને મધ્યમ અને કનિષ્ઠમાં જ વૃત્તિ વધારે હોય. રાઈટ? રાઈટ. એવા સત્પુરુષનો યોગ હોય ને, એવા સંતો અને ભક્તોનો યોગ હોય ને, તો જોરાવરીએ કરીને ઉત્તમ શબ્દનું શ્રવણ રાખીએ છીએ આપણે. પરંતુ સહેજે સહેજે આ જીવનો ઢાળો એવો નથી કે ઉત્તમ શબ્દનો ભાર આપણા કાનમાં રાખી શકીએ. અમુક વસ્તુ લાજે કરીને શ્રવણ કરતા હોઈએ, મબત કરીને શ્રવણ કરતા હોઈએ, પરંતુ વાસ્તવિક રીતે મારે જીવની ઉન્નતિ માટે મારે શ્રવણ કરવું છે એવો જે વિચાર, એ આધ્યાત્મિકનો વિચાર, આધ્યાત્મિક વિચાર, આધ્યાત્મિક વિચાર. એટલે જીવમાં આ ચારે ચાર પ્રકારના શબ્દ નું શ્રવણ ફેલાયેલું છે. ઉત્તમ શબ્દનો ઉપયોગ આપણે જો ઉત્તમ શબ્દ આપણે સાંભળીએ તો ઉત્તમ લોકની પ્રાપ્તિ, પરમાત્માની પ્રાપ્તિ થાય છે, પરમાત્માના લોકની પ્રાપ્તિ થાય છે. મધ્યમ શબ્દનું જો આપણે શ્રવણ કરીએ તો સ્વર્ગલોક છે, જ્યાં કેવલ પુણ્ય કર્યું હોય તો પુણ્ય જ્યાં સુધી ખતમ ના થાય ત્યાં સુધી આપણે તે લોકમાં જઈ શકીએ છીએ, પછી પુણ્ય ખતમથી પાછું મૃત્યુલોકમાં આવી છે. કનિષ્ઠ શબ્દ જો આપણે સાંભળીએ તો કનિષ્ઠ લોકની પ્રાપ્તિ થાય છે, અને અધમ શબ્દનો દુરુપયોગ કરીએ તો અધમ લોકની પ્રાપ્તિ થાય છે. અર્થાત આ શબ્દની તાકાત કેટલી સમાયેલી છે એનો આપણે સૌ કોઈએ વિચાર રાખવો જોઈએ અને એ પ્રકારનું શ્રવણ કરવું જોઈએ. આ આધ્યાત્મ જગત છે અને ભૌતિક જગત છે. એક નાનો એવો શબ્દ છે ને ઉથલ પાથલ કરી દેવાની શક્તિ ધરાવે છે. અર્થાત શબ્દ એ અણુબોમ છે. એટલા માટે ખૂબ એનો ઉપયોગ કેવી રીતે સાંભળવો અને કયો કયો સાંભળવો ને એનો આપણે વિવેક પળે પળે કરવો જોઈએ. જો રસોઈમાં પડતું ચપટી મીઠું પણ જેમ રસોઈને સ્વાદિષ્ટ બનાવી દે છે, અને દૂધના તપેલામાં પડતા લીંબુના પાંચ ટીપા જેમ દૂધને ફાડી નાખે છે, એમ આપણું જીવન આધ્યાત્મિકના પંથે ચાલી રહ્યું છે. તો એમાં આપણે જો લીંબુના લીંબુ જેવો એક શબ્દ, મીઠું જેવો એક શબ્દ, જે કનિષ્ઠ શબ્દ કે અધમ શબ્દ આ કાનની અંદર શ્રવણ થઈ જાય તો આપણે આશા કેમ નહીં રાખી શકીએ
હું તો પરમાત્માના ધામમાં જ બેઠો છું રાખી શકીએ? એ તો મૂર્ખ ભરેલી સમજણ, અજ્ઞાન યુક્ત ભરેલી સમજણ, અને ભ્રમિત થયેલું મન, એમાંથી રહેલી વાણી છે. એટલા માટે આપણે એવા શબ્દ સાંભળવા કે જે શબ્દ સાંભળે કરીને ભગવાનમાં પ્રીતિ થાય, ભગવાન પ્રીતિ થાય. આપણે સાંભળીએ ને, ઘણી વાર આપણે સાંભળીએ કે આ ભાઈનું બહુ જીવન પરિવર્તન થઈ ગયું આ સ્વામીની વાત સાંભળીને, તો એનું જીવન પરિવર્તન થયું એ સ્વામીની વાત સાંભળીને, તો જીવન પરિવર્તન થઈ ગયું. હતો જગતનો જીવ, પરંતુ સંતનો યોગ થયો, સંતના યોગથી એમને ભગવાનના ભગવાનની વાર્તા, ભગવાનની કથા વાર્તાનું શ્રવણ થયું એમને, તો જીવમાં પરિવર્તન થઈ ગયું. પણ એ જીવને કોઈ અધમ વ્યક્તિનો યોગ થયો હોય અને એના શબ્દ જો સાંભળે તો સારો હોય તો કેવો થઈ જાય? ખરાબ થઈ જાય. સદગુરુ રામાનંદ સ્વામી, રામાનંદ સ્વામી શ્રી રંગક્ષેત્રથી સોરઠમાં આવતા હતા. રામાનંદ સ્વામી ત્યારે કાનમ પ્રદેશનું જે સારંગ ગામ છે, કંડારીની બાજુમાં છે, એ સારંગ ગામના એક ખેડૂત ખેતરમાં હળ હાંકતા હતા. તે સ્વામીએ એવું જ કીધું ખાલી, રામાનંદ સ્વામીએ, હવે ક્યાં સુધી તારે હળ ચલાવવું છે? શું કીધું? હવે તારે ક્યાં સુધી હળ ચલાવવું છે? ભગવાન ભજી લ્યો, આટલું ખાલી રામાનંદ સ્વામી બોલ્યા. અને આટલા શબ્દ એ ખેડૂતે સાંભળ્યા, અને સાંભળતા વેત જ બળદો છોડી દીધા, બળદો છોડી દીધા, અને બળદો છોડી દીધા, ગામમાં બળદોને ગામમાં મોકલી દીધા, અને પોતે જ એ ખેડૂત રામાનંદ સ્વામી સાથે નીકળી પડ્યા. એ કોણ? ભાઈ રામદાસ સ્વામી. તો જો રામાનંદ સ્વામીનો શબ્દ એક ભગવાન યુક્ત શબ્દ ભાઈ રામદાસ સ્વામીએ સાંભળ્યો, તો ખેડૂતમાં હળ ચલાવતા હતા તો ત્યાંથી નીકળી ગયા. એનામાં એ ભાઈ રામદાસ સ્વામી આપણને તો બતાવવા માટે એવું ચરિત્ર કર્યું, કારણ કે જે જે ભગવાન વખતે ચરિત્ર જે જે થયા હોય એ તો આપણા જીવના કલ્યાણને અર્થે હોય છે ને, આપણને શીખવાને અર્થે હોય છે. તો ભાઈ રામદાસ સ્વામીએ એ શબ્દ સાંભળીને પોઝિટિવ લીધો, તો સંસારથી વિમુખ થઈને ભગવાનના સમીપે ગયા. અને એની જગ્યાએ બીજો કોઈ હોય તો સાંભળે તો, તમારી જેમ થોડા કે અમે બાવા થઈ ગયા છીએ, રાઈટ? થાય કે નહીં આપણને? તમારી જેમ થોડા કે બાવા થઈ જઈએ, તમારે તો પૈસા નહોતા ઘરે, પરિવાર નહોતો, એટલે બાવા થઈ ગયા. આવા કહેનારા હોય ને સાંભળતા, તે ના કહેનારા ઘણા બધા સમાજમાં કહેનારા હોય, પરંતુ જે વાસ્તવિક મુમુક્ષુ છે, જે ભગવાનના પંથનો રાહી માણસ છે, એ જે જે શબ્દ સાંભળે એમાંથી પોઝિટિવ જ ગ્રહણ કરે, એને ક્યારેય નેગેટિવ અસર કરી જ ના શકે, કારણ કે એને પહેલેથી આ કાનને એવી રીતે ટ્રેન કરેલા છે કે કંઈ પણ વસ્તુ આવે એમાંથી ભાગ ત્યાગ કરી દેવો, અને જે ભગવાન તરફ લઈ જાય એવો જે શબ્દનું શ્રવણ કરીએ એને પ્રથમ વર્તનમાં લાવી દેવો. અને એ જ મુમુક્ષુ જે શબ્દ સાંભળે કરીને ભગવાન તરફ જલ્દી દોડે અને જીવન પરિવર્તન લાવે, એવા શબ્દ જ આપણે સાંભળવા. તો ભાઈ રામદાસ સ્વામી
રામાનુજ સ્વામીનો એક શબ્દ સાંભળ્યો ત્યાંથી નીકળી ગયા. કેટલાક શબ્દ એવા પણ હોય છે દુનિયામાં કે હિત કટાક્ષથી વાપરેલા હોય. હિત કટાક્ષથી વાપરેલા શબ્દ જો સાંભળે તોય પણ જીવન પરિવર્તન થઈ જતું હોય છે. દાખલા તરીકે સુરદાસ, તુલસીદાસ, રાજાપુરના તુલસીદાસ પોતાની જે પત્ની રત્નાવલી, એ એટલા બધા આસક્ત થઈ ગયા હતા એના રૂપમાં કે ગમે એટલે એને તોડવાનો પ્રયત્ન કરે છતાં પણ એ તુલસીદાસ રત્નાવલીના રૂપમાંથી હટે નહીં, એટલા આસક્ત થઈ ગયા હતા. એને જોયા વિને એક પણ દિવસ રહી ના શકે એવા આસક્ત થઈ ગયા હતા. તો એક દિવસ બાર ગામ ગયા ત્યારે રત્નાવલીના ભાઈ એમને તેડવા આવ્યા અને તેડવાથી એ પિયર ગયા, રત્નાવલી પિયર ગયા. અને જ્યારે તુલસીદાસ ઘેર આવ્યા ને ત્યારે પત્નીને ન જોયા, તરંત તુલસીદાસ ક્યાં ગયા, એમની પાછળ પાછળ પિયર ગયા, પિયર ગયા. કે આમાં આપણે વિચારી કે જીવ કેટલો જગત તરફ ઢળેલો હોય છે. તો તુલસીદાસ એમની પત્નીની પાછળ પાછળ ગયા, કેમ, એને એક દિવસ એવો નહોતો કે એના રૂપ વિના રહી શકે. અને આ ગયા અને તુલસીદાસજીને જોયા ત્યારે એના પત્ની શું બોલ્યા ખબર, કે આ હાડ માસના દેહમાં એટલી બધી પ્રીતિ છે, એટલી જો પ્રીતિ રામમાં કરી દીધી હોત તો તમે તો ભવસાગર. તો આટલા શબ્દ હિત કટાક્ષથી કીધું રત્નાવલીએ, કેટલા હિત કટાક્ષથી. એનું હિત કરું તું તુલસીદાસનું, કે મારા રૂપમાં એટલા બધા આસક્ત થઈ ગયા છે તો ભગવાનમાં લાગી જાય તો સારું. અને તુલસીદાસે આ શબ્દ સાંભળ્યો અને સકારાત્મક વિચાર કર્યો પછી સાંભળીને તરત, ત્યાંથી એને પત્નીનો ત્યાગ કર્યો અને પત્નીનો ત્યાગ કરી, સંસારનો ત્યાગ કરી તુલસીદાસ બની ગયા. આજે ઘેર ઘેર રામાયણનું શ્રવણ થાય છે ને, એ ગુજો જો સિંહ ફાળી જતો ને તો તુલસીદાસજી મહારાજના માથે. તો શબ્દોની તાકાત કેટલી બધી હોય છે, એને સાંભળવાથી કેવી વિચારધારણા આપણે બાંધવી એ આપણા હાથમાં હોય છે, આપણા હાથમાં હોય છે. વધુ વિશેષ આપણે શબ્દના શ્રવણનું કાલે કરશું. અહીં આપણો સમય પૂરો થાય છે. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધરમાત્મજમ વાસુદેહમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ વજે. ઘનશ્યામ મહારાજની જય.